નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ આપણે ગઈ કાલે ચતુષ્કોણ ના બેઝિક ફંડામેન્ટલ્સ અને ચતુષ્કોણ ના પ્રકાર મુખ્ય બે પ્રકાર અંતર્મુખ બહિર્મુખ એવી બધી આપણે ચર્ચા કરી હતી ચતુષ્કોણ ની વ્યાખ્યા જોઈ નમસ્તે નમસ્તે બેટા ચાલો બેઝિક્સ ઓફ કોલેટર ચાલો હવે એમાં મુખ્ય બે પ્રકાર અંતરમુખ બહિર્મુખ અંતરમુખ એટલે આવો ચતુષ્કોણ બહિર્મુખ એટલે જેમ આપણે દોરી એવો ચતુષ્કો બહિર્મુખના જે પ્રકાર છે એને આપણે અત્યારે હવે ચર્ચામાં લેવાના છે છે બહિર્મુખના જે પ્રકાર એના મેં તમને એક બે ત્રણ ચાર પાંચ છ આમાંથી અમુક વસ્તુ હતો જોકે કે સિલેબસમાંથી નીકળી ગઈ છે બટ સ્ટીલ આપણે શીખીશું બરાબર એને ભણીશું માનો ચાલો હવે વ્યાખ્યાઓ હું તમને અત્યારે લખી દઉં છું સમલમ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબ ચોરસ સમબાજુ ચતુષ્કોણ ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ હવે આ સિકવન્સમાં યાદ રાખશો એટલે તમને એના ગુણધર્મો આસાનીથી યાદ રહી જશે આવી થેન્ક યુ આ લઈ જાનાં સાફ કરનાક હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ તો સમલમ ચતુષ્કોણ ની વ્યાખ્યા જે ચતુષ્કોણ આખું નથી લખું સામ સામેની બાજુની એક જ જોડ હોય તેને સામ સામેની બાજુની એક જ જોડ સમાંતર હોય એનું અર્થઘટન શું તો એ આપણે અહીંયા સમજતા જઈએ કે ભાઈ એક જ જોડ એટલે સામ સામેની બાજુની માનો કે આ એક જોડ સમાં બીજી જોડ છે એ બે રેખા અનંત સુધી લંબાવો પણ ક્યાંય છેદે નહીં એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ સોરી સમાંતર બાજુ એવી બે રેખા કે જેને અનંત સુધી લંબાવો તો છેદે નહીં તો એ બે રેખાની કેવી કહેવાય સમાંતર રેખા એમાંથી એક જ જોડ સામ સામેની કેટલી જોડ હોય ચતુષ્કોણની બે જોડ હોય એક તો આ બે સામ સામે એક તો આ બે સામ સામે આ બે સમાંતર હોય શકે અથવા આમ પણ હોય શકે જેમ કે ચતુષ્કોણ આમ પણ બની શકે જરૂરી નથી કે આમ જ હોય આને પણ સમલંબ જ કહેવાય એક જ જોડ સમાંતર છે ચાલો હવે આપણે બીજી વ્યાખ્યા ઉપર આવીએ એ છે સમાંતર બાજુ ચતુષ્કો સિમ્પલ સામેની બાજુની બંને જોડ સમાંતર હોય તેને એટલે સામ સામેની બાજુની બંને જોડ ઓલા એક જ હતી આમાં એક જ હતી એક જ આમાં બંને જોડ સમાંતર કીધી જોડે સમાંતર છે આ જોડે સમાંતર છે પણ શકે સમાંતર બાજુ જ એટલું સમજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેની બંને જોડ સમાંતર હોય બેઝિક કન્સેપ્ટ હવે પછીના જે ચતુષ્કોણ છે સાંભળજો મારી વાત એટલે કે હવે પછીના ત્રણ ચતુષ્કોણ લંબચોરસ સંબાજુ અને ચોરસ આ ત્રણ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના દીકરા છે કઈ રીતે વ્યાખ્યાની શરૂઆત કઈ રીતે કરું છું જોજો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું એક ખૂણો સમાન હોય તો તેને લ્યો શરૂઆત ક્યાંથી થઈ વ્યાખ્યાની જો સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ એક ખૂણો સોરી સમાન નહીં સમાન લખાઈ ગયું કાટખૂણો આવે આવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ એક ખૂણો કાટ ખૂણો હોય એટલે તકલીફ એ થાય કે કાટ ખૂણો એટલે શું તો કાટ ખૂણો છે સમાંતર બાજુ જ એટલે પેલા બેઝિક ફંડામેન્ટલ શું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુ સમાંતર થાય એ એનું બેઝિક ફંડામેન્ટલ હવે એમાં એક નિયમ એવો આવ્યો કે કોઈ એક ખૂણો કાટ ખૂણો હોય એક ખૂણો કાટ ખૂણો હોય સમજો તો આને સમાંતર જ આ થાય પછી આને સમાંતર જ આ થાય આપણે શું ભણ્યા અત્યાર સુધી લમચોરસ લે સાહેબ આ તો આવું નવું લે એવા અત્યાર સુધી આપણે લમચોરસ એવું ભણ્યા કે સાહેબ જે ચતુષ્કોણના ચારે ચાર ખૂણા એવું ના હોય એને લંબચોરસ કહેવાય અમે આકૃતિ એમ દોરતા અને સામ સામેની જળ સમાન સમાન રાખવાની શારી હરખા ન થાય પણ અહીંયા કન્સેપ્ટ કંઈક એવો છે જો શું કામ ચારે ચાર નેવું ના કેમ થઈ જશે વ્યાખ્યામાં તો એક જ નેવું નો કીધો તો ચારે ચાર નેવું ના કેમ બની જશે જુઓ સમજો પેલા તો આ નેવું શરૂઆત બાજુ એટલે આ લઉં ચાલો આ નેવું નો છે હવે મેં શું કીધું સામ સામેના હોય એટલે આ અને આ સમાંતર હોવાની બે સમાંતર થાય કારણ કે સમાંતર કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામે સમાંતર હોય હવે આ નેવું એટલે જો આમ ઊંધો સી કે નહીં કોણ કે નહીં સાંભળજો અંતઃકોણ છઠ્ઠું ચેપ્ટર એક નેવું નો હોય તો આ કેટલા નો થઈ જાય નેવું નો થાય આ નેવું નો થયું લે આ લે ઠીક છે હવે મેં વાત કરી હતી સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ સમાંતર છે તો આ પણ સમાંતર થાય હવે અહીંયા આમ સિંહ બન્યો આ નેવું નો હોય આ બે સમાંતર આ એની છેદિકા આ નેવું નો હોય તો આપણને થાય થાય ને ઠીક છે આમ ઊંધો સી બનો આ નેવું નો થાય તો આપણને ઉરેક્ટલી ચારેય કેટલાના થઈ ગયા નેવું ના હવે તમે નવમાં છો તો નવમાં ની વ્યાખ્યાઓ થોડી અપગ્રેડ આવે થોડી સુધારા સાથે આવે થોડી લોજિક વાળી આવે એટલા માટે મેં વ્યાખ્યા મેં એવું લખ્યું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાઢ ખૂણો હોય તો તે લંબચોરસ કહેવાય હાઉ સિમ્પલ એક જ ખૂણો કાઠ ખૂણો એટલે અલ્ટિમેટી ચારે ચાર છે જ ના નથી પાડતો હું એમ નથી કેતો કે બીજે ત્રણ ને ના નથી એમ પણ મેં આગળ મોટો બધો સમાંતર બાજુ ચતુષ્કોણ મૂકી દીધો એ ઓટોમેટિક બધા નેવું કરી નાખશે આ કેવું થઈ ગયું આ કોણ હતું ચાલો સમબાજુ જતો છો જો સમાંતર બાજુ ચતુશ કોણની ચારે બાજુઓ સમાન હોય તો તેને ચારેય બાજુ સમાન હોય ચારેય બાજુ જો સમાન હોય કોની સમાંતર બાજુની કોની સમાંતર બાજુની જો ચારેય બાજુ અસમાન હોય આનું ફરીથી એને સમજીએ એક તો એને શરત મૂકી છે સમાંતર બાજુ હોવી જોઈએ એક તો એને શરત એવી મૂકી છે કે સમાંતર બાજુ હોવું જોઈએ એટલે માનો કે હું એમ કઉ છું કે આ બે સમાંતર પાછી ચારે ચાર સમાન હોવી જોઈએ

એટલે સમ બાજુ છે ચારેય સમાંતર બાજુ છે તો તો કે કે હા હા એ એ એ છે 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 લંબચોરસ સમાંતર બાજુ કેમ સમાંતર બાજુનો ગુણધર્મ એક જ છે કયો તો કે સામસામેની બાજુઓની જોડ સમાંતર હોવી જોઈએ અને બેય જોડ સમાંતર હોવી જોઈએ તો લંબચોરસમાં બે જોડ સમાંતર છે તો કે હા એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય લંબચોરસ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય જેમ મેં તમને કીધું પૂર્ણ સંખ્યા દરેક પ્રાકૃતિક પૂર્ણ કેવાય તો કે હા કેવાય કેમ તો કે પ્રાકૃતિક નો ગુણધર્મ જ એક બે ત્રણ ચાર પાંચ છે તો એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ નો મેન ગુણધર્મ એક છે કયો તો કે સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એનો મુખ્ય ગુણધર્મ તો લંબચોરસમાં સામ સામેની બાજુ બંને જોડ સમાંતર છે તો કે આ છે તો આને સમાંતર કેવાય સમ બાજુમાં ચારે ચાર બાજુ સમાંતર છે મતલબ સામ સમાંતર છે તો કે આ છે તો એને સમાંતર બાજુ છે એ સમ બાજુ ના પણ દરેક સમ બાજુ છે એ સમાંતર બાજુ ખરું એટલે કન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમને ગુણધર્મો આવડશે નહીં નહીં આવડે ગોખવાનો કોઈ અર્થ નથી સમજીએ ભલે વાર લાગે હવે વારો આવે ચોરસ નો સાંભળજો અહીંયા હવે વ્યાખ્યા બે રીતે લખી શકાય છે ચોરસની ટેક્સ્ટબુકમાં કઈક વ્યાખ્યા એવી છે જો જો સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય એક કંડિશન કહી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય એટલે કોના જેવું થઈ ગયું સમજુ ચતુષ્કોણ અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના ત્રણ ઓટોમેટિક થઈ જવાના કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ મોટું બધું બેહાર દીધું છે આકૃતિ સમજીએ

કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એને ચોરસ કહેવાય અથવા હું આની બીજી વ્યાખ્યા એવું કહી શકું કે જો સમબાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એ ચોરસ કહેવાય હવે સમબાજુ ચતુષ્કોણ એટલે ઓલરેડી સમાંતર બાજુ કહેવાય ગયું અને ચારે ચાર બાજુ સમાન છે એવું કહેવાય ગયું એટલે આની જગ્યાએ જો સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય એની જગ્યાએ જો હું એમ લખું

મગજ હવે પતંગાકાર ચતુષ્કો એ આપણે આ ચેપ્ટરમાં ભણવામાં નથી આવતું પણ દસમું ચેપ્ટર એટલે કે આપણું નવમું ચેપ્ટર જે વર્તુળ છે તાની આ સમજાવો બેટા નવમું ચેપ્ટર જે વર્તુળ છે નવા સિલેબસ પ્રમાણે એમાં એ પતંગાકાર ચતુષ્કોણનો ઉપયોગ થાય છે એટલે એના વિશે આપણે ચર્ચા તો કરીશું અહીંયા જો ચોરસ સમજાવો કઈ નથી સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર એ તો સેમ છે અહીં ચારેય બાજુ સમાન હોય અહીં ચારેય બાજુ તો સમાન છે જ પણ એક વસ્તુ એવી આવી ગઈ કે ભાઈ એક ખૂણો કાટખૂણો હવે આ કાટખૂણો હોય તો ઊંધો સી બને એટલે આ કાટખૂણો થાય આમ સી બને એટલે આ કાટખૂણો થાય આમ ઊંધો સી બને એટલે ચારે ચાર ખૂણા કાટખૂણા થાય જેમ આમાં સમજાયું હતું એમ તાનિયા બેટા

ચાલો સમજવું આમાં ખાલી એટલું પતંગ ખાલી સમજવાનો છે વ્યાખ્યાઓ ક્યાંય પતંગ આકારની કેની પૂછતા નથી અંદર બ્લુ કલરના છે એના વિકર્ણો છે ખાસ સમજો વિકર્ણોમાં જે નાનો વિકર્ણ છે એટલે આ કન્સેપ્ટ છે હું તમને દસમા ચેપ્ટરમાં વધુ ડીપલી સમજો છું આમાં કોઈ દસમા ચેપ્ટરમાં ઉપયોગ છે વધારે કંઈ છે નહીં નવમાં અત્યારે આ ચેપ્ટરમાં કાંઈ નથી ખાલી એટલું સમજો કે ના વિકર્ણો પરસ્પર લંબ હોય નાનો વિકર્ણ એના બે હરખા ભાગ થાય આના નો થાય આકૃતિ સ્પષ્ટપણે દેખાય છે આપણને જુઓ આકૃતિમાં સમજી શકાય છે આપણને કે ભાઈ કોણ એના ગુણધર્મો શું છે એક સેકન્ડો છોકરો કોણ છે ભાઈ ફરીથી સમજાવને અચ્છા બધું ફરીથી સમજાવું દીકરા દવે નીરો બોલો પતંગાકાર ચતુષ્કોણમાં આ બે સરખી થાય ખાલી એટલું સમજો આ બે બાજુ સરખી થાય ખંભાતી પતંગ છે એના વિકર્ણો કેવા છે તો કે પરસ્પર લંબ હોય પણ એમાં જે નાનો વિકર્ણ છે ને એના બે હરકા ભાગ થાય મોટા નો થાય આકૃતિ દેખાય બોલો નો ખબર પડી વાર સમજાયું લંબચોરસ છે ને તૈય વાર સમજાવ્યું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ એક ખૂણો કાટ ખૂણો હોય તો એને લંબ ચોરસ કહેવાય તો છે સમાંતર બાજુ ચતુષ્કોણ જ પણ એને એક ખૂણો કાઠ ખૂણો પણ અલ્ટિમેટલી કેવા તેને તેને બીજા નેવું ના થઈ જાય અંતઃકોણના ને હિસાબે ચારે ચાર ઇનશોર્ટ નેવું ના થઈ જાય એટલે લંબચોરસ કહેવાય ચાલ આ ગુણધર્મો છે એમાં જે આ પ્રમેય આઠ પોઈન્ટ એક છે જેમ પ્રમેય છ પોઈન્ટ એક હતો એવી રીતે પ્રમેય મોસ્ટ હવે આને શીખવા સમજવા માટે મેં તમને પક્ષ સાધ્ય અને સાબિતી વાળો કન્સેપ્ટ હતો તમને ઓલરેડી ખબર જ હશે બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે હવે કોઈ પણ એક વિકર્ણ લઈ લ્યો વિકર્ણ એટલે આપણને ખબર છે કે સામ સામે ના બિંદુને જોડતો રેખાખંડ આ એને જોડતો એક રેખાખંડ છે ચાલો એક વિકર્ણ છે નામકરણ આપી દઉં હું એ સીડી ચાલો હવે મારે સાબિત શું કરવું છે બે ત્રિકોણ એક રૂપ સાબિત કરવા છે હાવ હેલું છે હાવ હેલું આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ ત્રિકોણમાં આ ખૂણો આ ત્રિકોણમાં આ ખૂણો બે હરખા થાય એન બનો યુગ્મ કોણ આ બાજુ સામાન્ય મનોભૂમિમાં ગેમ રમી નાખો એટલે પ્રમેય સાબિત થઈ જાય અને આ બાજુનો આ ખૂણો અને આ બાજુનો એસ બાજુ છે આ એની છેદિકા થઈ ગઈ બ્લેક કલર છે એની છેદિકા થઈ ગઈ કઈ શરત લાગી ખૂ બા ખૂ એંગલ સાઈડ એંગલ ખૂબા ખૂબ તો પક્ષ લખી નાખીએ સાધ્ય લખી નાખીએ સાબિતી લખી નાખીએ એમાં નાહકની ચિંતા પક્ષ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ રેડી અરે આખા આઠ માં ચેપ્ટર માં આવશે દીકરા જાહેર આખા સમાંતર બાજુ ચતુષ્કોણ આ એબીસીડી છે એમાં વિકર્ણ એસી છે એ આપણો પક્ષ સાધ્ય શું દીકરાઓ તો કે સાહેબ સાધ્ય એવું કે મારે બેય ત્રિકોણ એકરૂપ જોયો કયા બી એસી અને ડીસીએ એટલે આ ત્રિકોણ બી અને આ ત્રિકોણ ડીસીએ એ બે એકરૂપ લાવવાના છે ઠીક છે ચાલો શરૂઆત કરીએ કયા બે ત્રિકોણ ચાલો વિચારીએ તો સાંભળજો ખૂણો બી એસી બરાબર ડીસીએ નહી નહીં નહીં ભેગું થાય આવું કેમ આ આપણા માટે છે આ જે ઉપર કર્યું છે આપણને ખબર પડે બી સી અને ડીસીએ चलो हम ए बराबर एसी त्रिकोण डीसी बी ए अच्छा अह અહીંયા 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 ઓકે ઓકે દીકરાઓ ડીએસીની જગ્યાએ ડીસીએ થેન્ક યુ બેટા ધ્યાન દોરવા બદલ ઓકે 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 બેટા ચાલો સામાન્ય બાજુ અને ડીએસી અને બીસીએ અહીંથી બીસી નીચેના ત્રિકોણ ની વાત કરીએ તો BCA સી DAC એ સી કઈ શરત લાગી ગઈ ખૂબ આખું શરત પરથી એ બે ત્રિકોણ એકરૂપ નાનો ટીચ ચુકડો એવો પ્રમેય હવે છે ને આની પછીનો એક પ્રમેય છે જોજો સાંભળજો સુધી તમને બધાને ખબર પડી અહીં સુધી બધાને ખબર પડી આમાં હવે જોજો આન પછીનો પ્રમેય આઠ પોઈન્ટ બે છે એ શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય સાંભળજો બહુ મસ્ત કરી દઉં તમને જોજો હમણાં કોપી પેસ્ટ બીજો પ્રમેય સીપી સીટી લગાડ દો સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામ સામેની બાજુઓ સમાન હોય છે આ બે ત્રિકોણ એકરૂપ કહી દીધા તો સીપીસીટી લગાડી દો આવું ભર્યું મને વેલામ લખી આવવા દો એટલે ઊંધો કર નાખો કાઈ વાતો નહીં હાલો જોજો હું અહીં લખી દઉં હવે જુઓ સીપીસીટી લગાડ દો તો આમ લખી શકું આ બી ત્રિકોણ એકરૂપ થયા સાધ્ય બદલ છે એ હમણાં બદલાઈ દો સાધ્ય બદલ છે બી એ બરાબર ડીસી તથા એડી બરાબર એડી બરાબર સીબી સાધ્ય હું બદલી જાહે કે અહીંયા મારે જે બે સામસામેની બાજુઓ સમાન સાબિત કરવાની છે એના વિશે વાત કરી દેવાની અને સીડી થાય ને કેમ નો થાય આ બે હામહામેની બાજુ સમાન થાય થાય બે એકરૂપ ત્રિકોણ કહી દીધા ડીસી લખો સીડી લખો બે એક જ થાય ને બેટા એ બે એક જ થાય શ્રેણી બી દેખાય છે નોખે એ બી લખાય કે બી એ લખાય બે એક જ થાય લાવ કેમ ન સમજતા બાજુઓમાં તો હાલે આ ડાવડું એ બી કયો કે બી એ કયો આ થી લાકડી પકડો કે આ થી માપ તો એનું એ જ રે ની થોડું ફરવાનું અલે ભાઈ એ રામોલિયા કાવ્ય એ બુદ્ધિ હકાઓ થોડી કે બુદ્ધિ હકાઓ ભાઈ હરિયો માખો પ્રમેય આગળનો તો સમજાયો

આવે છે ઊંધા પેલા હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામે બાજુ સમાન હોય હવે ઊંધું જો સામ સામેની બાજુ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કહો બેટા એને એનું પ્રતિ વિધાન કહેવાય અથવા એનો પ્રતિપ્રમેય કહેવાય એટલે આઠ પોઈન્ટ ત્રણ છે પ્રમેયનો ઊંધો પ્રતિ પ્રમેય ટેક્સ્ટબુકમાં નથી પણ તમને ખબર હોવી જોઈએ ટેક્સ્ટબુકમાં બુકમાં નથી પણ તમને ખબર હોવી જોઈએ ચાલો હવે આમાં શું કીધું છે સામ સામેની જોડ સમાન આપી છે જો જો સાંભળજો બહુ વિચારવા જેવી ગહન વિચારવા જેવી કંડિશન આપી છે આમાં સામસામેની બાજુઓ સમાન આપી છે કદાચ તમને આવડી જાય કઈ શરત લગાડવી તો બેડો પાર થઈ જાય કદાચ તમને પ્રમેય આવડી જાય કઈ શરત લગાડવી છે તો બેડો પાર થઈ જાય અરે આ વાહ બાબા બા કેમ બા આ બાજુ આ બાજુ સમાન આપી છે આ બાજુ અને આ બાજુ સમાન છે આ તો સામાન્ય છે જ મને તમને પ્રમેય સાબિત કરતા ન આવડે અલ્યા બહુ આવડે ઉસ્તાદ થઈ ગયા તમ બધા

આપેલ ચતુષ્કોણ માં આપેલકોણ એ બી સીડીમાં બીસી આપેલ છે શું આપ્યું હતું તો કે સામ સામેની બાજુ સમાન આપી હતી શું આપ્યું હતું સામ સામેની બાજુ સમાન આપી હતી છે ચતુષ્કોણ તમને ખબર નોલેજ આપું સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ એનો એક સિમ્બોલ હતો પહેલા હવે તો સિલેબસ બદલાઈ ગયો એટલે આ થોડું અલગ થઈ ગયું એનો એક સિમ્બોલ હતો કે ચતુષ્કો ત્રાસો એમ લખવાનો લખો એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાતું શું કામ આવું ઉપર એમ શું કામ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણને ઇંગ્લિશમાં કહેવાય પેરેલે એટલે એનો છેલ્લો અક્ષર એમ આવે એટલે પેરેલેલોગ્રામ નો ઉપર એમ દર્શાવો અને હું આમ લખું કે આવી રીતે લખી દો કે તો આને આમ વચાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં એમ સીધું સીધું એવું વચાય અને કાંઈ અને આમ જ વચાય સીધું સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે અને એક્સ્ટ્રા જો ટેક્સ્ટ બુક માં નથી ધીસ ઇઝ ફોર એક્સ્ટ્રા નોલેજ બીકોઝ બે હજાર અઢાર નો જે સિલેબસ છે એની પહેલા આ બધું આવતું

સાહેબ ન હાલે હાલો લ્યો ક્યાંથી આવ્યું એ પક્ષમાંથી આવ્યું એસી બરાબર એસી સામાન્ય બાજુ એડી બરાબર બીસી અથવા તો બીસી બરાબર એડી ક્યાંથી આવું કઈ શરત લાગે સાંભળજો આઠ પોઈન્ટ બે બેઠો નથી ઓ બેટા ઊંધો છે બાબાબાઈ જાહેર ઉતાવળ નો કર બાબા બા શરદ પર એકરૂપ ત્રિકોણ તો સાહેબ આ બે એકરૂપ સાબિત કરીને તમે હું આમાં સાબિત કર્યું આપણે તો એને સમાંતર બાજુ છે એવો સાબિત કરવાનો છે તમે તો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા તમે તો ઊંધો રસ્તો પકડી લીધો ચૂકી ગયા પણ હું ઊંધું આમ ન લખી શકું ઊંધો આમ નો લખી શકું માટે ખૂણો બી એસી બરાબર ડીસીએ કેમ સીપીસીટી મુજબ સીપીસીટી મુજબ અને હજી હું આમય લખી શકું ને ખૂણો ડીએસી બરાબર બીસી ત્રીજી રેખા કોઈ છેદે અને એનાથી બનતા જો યુગમ કોણો સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર છે આ આ બે બે સમાન તો છે જો મતલબ એ બી સમાંતર ડીસી અને આ બે જો સમાન હોય એનું અર્થઘટન થાય કે એડી સમાંતર બીસી મૂળ ગુણધર્મ કેવો અસાન સામે ની બાજુની બંને જોડ સમાંતર હોવાથી આપેલ ચતુષ્કોણ એ બી સીડી એ કેવો છે પ્રમેય ક્યારે અઘરા હોતા નથી તમારા સ્કૂલમાં પ્રમેય એક જ ચલાવશે આઠ પોઈન્ટ એક વધીને આઠ પોઈન્ટ બે એટલે એમાં સોરી શું કહેવાનું બેટા એ તો મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી તારી હવે જો સાંભળો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન છે આને હું આમ કરી નાખું સાંભળજો આ બે ત્રિકોણને એકરૂપ કહી દો તો આ ખૂણો ના ખૂણો સરખો થઈ જાય

अगरा कुछ है ही नहीं यहां पे सब कुछ चलता है भाई बहुत इजी है भाई बहुत ही इजी है भाई नामकरण कर देता है भाई तुम्हारे व्यवस्थित लिखवा लिखवा હું ઊંધું આપું છું એટલે કઈ રીતે તમને ઉર્મિલા એ કેવું પડે આ પ્રમેય આઠ પોઈન્ટ એકમાં લખાવેલો છે અહીંયા લખ નાખવાનું આ સાધ્ય સાબિતી પ્રમેય આઠ પોઈન્ટ એકમાં લખી બધાય સુધી લખવાની જે સાબિત થાય છે એની ઉપર સુધીનું અને પછી આ લખ નાખવાનું એ પ્રમેય પૂરો આમાં તો ખબર પડે ને એટલી તો ખબર પડી જાય ને એટલું તો સરળ કરી દીધું બેટા પાછ થઈ ગઈ છે સારું વાલો કાલ મળીશું બબાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ગણિત